नमस्कार मित्रों, आप सौनु स्वागत छे आपनी यूट्यूब चैनल ज्ञान मार्ग में। मित्रों, भारत ना ऋषि मुनिओए भारतीय संस्कृति ने ऊंची लावामां महत्वनो भाग भजव्यो छे। तेओए पाप पुण्यनो, स्वर्ग नर्क आदिनो विचार प्रदर्शित करी मनुष्य ने सारा मार्गे चालवा, सारा कर्मो करवा, जप तप व्रत उपवास करवा सूचन कर्यु छे। जेमां एकादशी ना व्रत नुं महत्व खूब ज मोटू छे। एकादशी एटले के अग्यारस, विक्रम संवत मुजब एक वर्ष में 12 महीना होय छे, जेमां एक मास में 2 पक्ष होय छे, जेमां एक शुक्ल पक्ष अने बीजो कृष्ण पद जेने वद कहेवाय छे। बन्ने पक्ष में आवती 11मी तिथि ने 11स अथवा एकादशी कहेवाय छे। एक वर्ष दरमियान कुल 24 एकादशी आवे छे। ते उपरांत जो दर 3 वर्षे आवता अधिक मासनी 2 एकादशी मळीने कुल 26 एकादशी होय छे। एकादशी ने तेना महत्वना लीधे अलग अलग नामथी ओळखवामां आवे छे। एकादशीनो जन्म कया दिवसे थयो हतो? पूर्वे भगवान 10 इंद्रियो अने 11મું मन तेने अंतर सन्मुख राखीने पोढ्या हता। ते समयमां नाळीजंगनो दीकरो जे मूर दानव ते युद्ध करवा आव्यो, पछी भगवानना 11 इंद्रियोना तेजमांथी एक कन्या उत्पन्न थई। त्यारे मूर दानव कन्या प्रत्ये बोल्यो, तू मने वर्य। पछी कन्या बोल्या, जे मारे तो एवी प्रतिज्ञा छे, जे मने युद्धमां जीते तेने हुं वरुं। पछी मूर दानव ने अने कन्या ने युद्ध थयुं, त्यारे कन्याए मूर दानव नुं मस्तक खड़के करीने कापी नाख्युं। पछी भगवाने प्रसन्न थईने ते कन्याने कह्युं जे तू वर मांग। त्यारे ते कन्याए वर मांग्यो, मारा व्रतने दिवसे कोई अन्न न खाय अने हुं तमारा 11 इंद्रियोना तेजमांथी प्रगट थई छुं, माटे मारुं नाम एकादशी छे अने हुं तपस्विनी छुं, माटे मारा व्रतने दिवसे मन आदिक जे 11 इंद्रियो छे तेनो जे आहार ते कोई करे नहीं। આવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો, એવી પુરાણની કથા છે। એકાદશીનો જન્મ કયા દિવસે? તો માગસર સુદ 11મા દિવસે થયો હતો। તો મિત્રો, ચાલો જાણીએ એકાદશીની ઉત્પત્તિની કથા। પૂર્વે સતયુગમાં નાળીજંગ નામનો કોઈ એક અસુર હતો। તેનો પુત્ર મૂર નામે હતો। તે મહાબળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો। આ દૈત્યરાજ મૂરે દુષ્કર તપ કરીને બ્રહ્મા પાસેથી કોઈ પણ દેવથી પણ ન મરું એવું વરદાન પામ્યો। તે પછી પ્રકૃતિથી જ ઉદ્ધત આ મૂર દાનવ વર લાભથી અત્યંત ઉદ્ધત થઈને ઇન્દ્રાદિ દિગ્ધાડોને જલ્દી લઈને સ્વયં ઇન્દ્ર બન્યો। તે પોતાની જાતના અસુરોને દિગ્ધાડોને સ્થાને ગોઠવી દીધા। ત્યારે દેવો નિસ્તેજ થઈને પૃથ્વીમાં આમ તેમ વિચરવા લાગ્યા। છેવટે બ્રહ્માને શરણે ગયા અને પોતાનું દુઃખ કહ્યું, પણ બ્રહ્મા કહે આમાં મારું કામ નથી, ભગવાન નારાયણ જ આને ફળ આપશે। એટલે સ્વયં બ્રહ્મા શંકર બધા દેવો મળી શિર સાગરને કિનારે જ્યાં શ્વેત દીપ છે ત્યાં એક પગે ઉભા રહી હાથ ઊંચા કરી ભગવાનની આરાધના કરવા લાગ્યા। તપસ્યાથી ભગવાન વૈકુંઠ લોકથી તેમને આગળ પ્રગટ થયા। ભગવાનના દર્શન કરી સ્તુતિ કરી દૈત્ય રૂપી મૂર થકી આવેલ સર્વ ભય જાણ્યો। દેવતાને દુઃખી જોઈ ભગવાનને કરુણા ઉપજી, તેમને અભય આપી દૈત્યને હણવાનો સંકલ્પ કરીને દેવોની સાથે ચંદ્રાવતી નામની તે અસુરની પુરીમાં જઈ 5 જન્ય નામનો મહાશંખ ગાળ્યો। આ નાદ સાંભળી બધા જ અસુરો ત્રાસ પામ્યા। મૂર દાનવ પૂરમાંથી એકદમ બહાર આવ્યો ને દેવો સાથે લડાઈ કરવા લાગ્યો। તે મૂર દૈત્યએ કરેલા અસ્ત્ર શસ્ત્રના પ્રહારને દેવો સહન ન કરી શકતા ત્યાંથી નાસી ગયા। ભગવાન પણ તેની સાથે યુદ્ધ કરતા બ્રહ્માએ આપેલા વરદાનને પૂર્ણ કરવા 1000 વર્ષ વિતાવ્યા, છતાં તે મરાયો નહીં। પછી જેમ કોઈ યુદ્ધ કરીને થાકીને પલાયન થઈ જાય તેમ ભગવાન વાસુદેવ ત્યાંથી ચંદ્રાવતીથી દોડતા બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરી ત્યાં સુઈ ગયા। ભગવાન તો 10 ઇન્દ્રિયો અને 11મું મન આ અંતર્મુખ રાખીને યોગ નિદ્રા સ્વીકારી મૂર દાનવ ભગવાનની પાછળ દોડતો દોડતો 12 યોજન લાંબી ને 164 દ્વારવાળી જેમાં ભગવાન પોઢ્યા હતા ત્યાં પ્રવેશ કર્યો। ત્યાં ભગવાન યોગ નિદ્રામાં ગયેલા હતા। ભગવાને વિચાર્યું, આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવોથી વધ થાય એમ નથી, આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેના ઉપર ક્રોધાયમાન થયા। તે સમયે ભગવાનના 11 ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો। તે તેજ થકી દિવ્ય આયુધ ધારી રહેલી એક તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ। તે સમયે તે મૂર દૈત્ય આ સ્ત્રીનું રૂપ જોઈને કામા વ્યાકુળ થઈ આદરથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે મુગ્ધ, તું મને વર। કામ વિહળ દૈત્ય પ્રત્યે તે દેવી તે કાળમાં ઉચિત વચનો કહેવા લાગી, હે દૈત્ય, મારે આવું વ્રત છે, શું તો જે યુદ્ધમાં મને જીતે તે મારો પતિ થાય, માટે મને યુદ્ધમાં જીતીને વર। પછી મૂર દાનવ તે દેવી સાથે વિવિધ શસ્ત્રો અસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યો। મહાક્રોધને પામેલી તે દેવીએ ખડકે કરીને દૈત્યનું મસ્તક છેદી નાખ્યું। તે સમયે દેવો સંતુષ્ટ થઈ દેવીને નમસ્કાર થતા પ્રસન્ન કરવા માંડ્યા અને ભગવાન પણ ખૂબ જ રાજી થયા।
પછી ભગવાન જાણે જાણતા જ ન હોય એમ દેવીને કહે તું કોણ છે ત્યારે દેવી કહે હે સ્વામી હે પ્રભુ હું તમારા 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી તમારી શક્તિ વિશેષ રૂપ તપસ્વીની એકાદશી છું બ્રહ્માંડમાં જે નાના મોટા પાપો છે અને જે દૈત્ય સમૂહો છે તે સર્વેના સંહારને કહાર કરનારી છું ભક્તો આ રીતે બોલતી એકાદશી ઉપર પ્રસન્ન થયેલા પ્રભુ વાસુદેવ કહેવા લાગ્યા હે અંધે આ તારે દિવસે ત્રિલોકીમાં મહાન આનંદ થયો છે તો મારા થકી તું વર માંગ ત્યારે એકાદશી બોલી હે દેવ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો આજે મને તમે વર આપો જે જન મારા વ્રતનું અનુષ્ઠાન કરે તેને આલોક પરલોકમાં સર્વ વાંછિત સિદ્ધ થાય તથા જે જન મારા વ્રતને દિવસે ઉપવાસ કરે તે સર્વ પાપમાંથી વિનુર્મુક્ત થાય અને મુક્તિને પામે અને આજીવન આ લોકમાં સુખને પામે તથા જે રોગાદિક વશપણામાંથી ઉપવાસ કરવામાં અસમર્થ હોય એકવાર સાંજે માંગ્યા વિના મળેલ ભોજનથી વ્રત કરે તો પણ તે વાંછિત ફળને પામે વળી હે ભગવાન ત્રણે લોકમાં ચારે યુગમાં 12 માસમાં મારું વ્રત પર્વતે હે ઈશ્વર 24 રૂપવાળી એક વર્ષમાં 24 એકાદશી આવે છે માટે મારા પર આપ સ્વામી થઈને મને નિત્ય આનંદ આપો આટલું મારું માંગવું છે આ રીતે એકાદશીથી પ્રાર્થના કરાયેલ ભગવાન કહેવા લાગ્યા હે ભદ્રે ભવ બ્રહ્માદિ દેવોને પણ દુર્લભ એવો આ વર તમોએ મારા થકી માંગ્યો છે તથાપિ તમારી ઉપર પ્રસન્ન થઈ તે વર તમને આપું છું આ દિવસથી આરંભીને માગસર સુદ 11 જે કોઈ મનુષ્ય મારા પૂજનોત્સવ સહિત તમારું વ્રત કરશે તે સર્વે પોતપોતાના અભિલષિત ફળને પામશે જ વ્રત કરતા જો મોક્ષાર્થી હશે તો મોક્ષ પામશે અને જો સાંસારિક સુખની સ્પૃહા હશે તો તેને સુખને નિશ્ચય પામશે તેથી તમો પણ આ લોકમાં ભક્તિથી અને મુક્તિથી આ નામનો વિખ્યાત થશો વળી કેશવાદિક 24 રૂપ થકી તમારો પતિ થઈને તમને આનંદ આપીશ આ રીતે ભગવાન વાસુદેવ થકી વરદાનને પામેલા એકાદશી દેવી પ્રસન્ન થઈ અંતર્ધાન થઈ ગયા પછી ભગવાને બધા દેવો પાસે એકાદશીનું વ્રત કરાવ્યું બદ્રીનારાયણ વાસી બધા મુનિઓએ પણ તે વ્રત કર્યું તે દિવસથી આરંભીને લોકમાં આ વ્રત પ્રવર્તેલું છે ભગવાન વાસુદેવ આ રીતે એકાદશીને વર આપીને તેનું વ્રત લોકમાં પર્વતાવીને સ્વયં સૌધામ પધાર્યા એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારના છે સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સંપ્રત વ્રતનો સંકલ્પ કરે છે એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષયતિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે આ એકાદશીનું વ્રત શિવ વૈષ્ણવ શૂદ્ર એમ દરેક કરી શકે છે 26 એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી થી કારતક સુદ એકાદશીથી પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ એવું મહત્વ છે એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે ઉપરાંત સંતાનની ઈચ્છાવાળોએ આ વ્રત કરવું જોઈએ આમ પુરાણોમાં લખાયું છે કે દરેક એકાદશીની કથા વાર્તાઓ તેમનું અલગ અલગ મહત્વ દર્શાવે છે એકાદશીઓ જે છે તેના આપણે નામ જાણીએ પ્રબોધિની એકાદશી ઉત્પત્તિ એકાદશી મોક્ષદા એકાદશી સફલા એકાદશી પુત્રદા એકાદશી ષડતિલા એકાદશી જયા એકાદશી વિજયા એકાદશી આમલકી એકાદશી પાપમોચીની કામદા વરુથિની મોહિની અપરા નિર્જળા એકાદશી યોગીની એકાદશી શયન એકાદશી કામિકા એકાદશી પુત્રદા એકાદશી અજા એકાદશી જયંતી એકાદશી ઇન્દિરા એકાદશી પાસા સ્કુંસા એકાદશી રમા એકાદશી પદ્મિની એકાદશી પરમા એકાદશી મિત્રો ચાલો આપણે આ એકાદશીનું મહત્વ પણ જાણીએ આપણા ભારતીય શાસ્ત્રીઓ એકાદશીના વ્રતને ખૂબ જ મહત્વ આપ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસારમાં રહેલા મનુષ્યની દ્રષ્ટિ સામાન્ય રીતે રાગ ભોગ અને વિષયાનંદ તરફ હોય છે જેને કારણે મનુષ્યનું મન સદૈવ ભોગવૃત્તિ તરફ રહેતું હોય છે આ ભોગવૃત્તિને કારણે રોજબરોજના વિપરીત અને અશુદ્ધ આહારથી મનુષ્યના તન અને મન બંને બગડે છે આથી ધર્મ કહે છે કે મનુષ્યએ પોતાના તન મન અને ચિત્તની વિશુદ્ધિ વ્રતના ઉપવાસથી કરવી જોઈએ પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું અને એકાદશી એટલે શું ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટલે કે રહેવું અર્થાત નજીક રહેવું પરંતુ એ થાય
કે જીવોએ નજીક કોની રહેવાનું છે। સંતો કહે છે કે આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ। જ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી પડ્યો છે। પૂનમથી અમાસ સુધીના શુકલ અને વદના 15 દિવસોમાં 11મા દિવસે કરવાનું વ્રત એ એકાદશીનું વ્રત। બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો જેના વડે જીવોએ પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે। આથી સંતો કહે છે કે મનુષ્યની આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને આપણા અંતઃકરણની વિશુદ્ધિ કરવાનું વ્રત એ એકાદશી છે। સામાન્ય રીતે બે એકાદશી 15-15 દિવસે 2 વાર આવે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે એકાદશી કદાચિત 2 વાર સાથે આવી જાય છે। ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। ગરુડ પુરાણમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયના 1 કલાક અને 36 મિનિટ પહેલા શરૂ થતી હોય છે, તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે। પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલાં 1 કલાક 36 મિનિટ કરતાં ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો એ અપૂર્ણ એકાદશી કહેવાય છે। ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવે છે કે એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો હોય તો એકાદશીના બીજા દિવસે કરવી અને ત્યાર પછીના ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડો। ઉપનિષદમાં આજ્ઞા કરતાં કહ્યું છે કે સંકલ્પપૂર્વક જીવોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ। આ વ્રત સામાન્ય રીતે 3 દિવસના વિધાનથી થાય છે, જેમાં 10મીના દિવસે મનુષ્ય 1 વાર ભોજન કરવું, એકાદશીના દિવસે કેવળ જળ પર આધાર રાખો અને 12મા દિવસે ફરી એકટાણું કરવું। સંતો અને વિદ્વાનો કહે છે કે પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિ સાધવા માટે ભગવત પ્રાપ્તિ અને પોતાના જીવની વિશુદ્ધિ અર્થે એકાદશીનું વ્રત કરવું જોઈએ, કારણ કે એકાદશીનું વ્રત કરવાથી સુખ, શાંતિ તથા સમૃદ્ધિની સાથે આપણને ખૂબ જ આનંદ પણ થાય છે। પરંતુ વિજ્ઞાન કહે છે કે 15 દિવસે 1 દિવસ ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે છે અને શારીરિક આદિ વ્યાધિઓ દૂર થાય છે। એકાદશી કરી રહેલા ભક્તજનો માટે થોડા નિયમો પણ છે, જેમ કે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ। આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ, બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ। એકાદશીની રાત્રિએ જાગરણ કરવું અને જાગરણ દરમિયાન પ્રભુ સ્મરણ અને મનન કરવું જોઈએ। એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્ય વસ્તુઓનો નિષેધ પણ કરવામાં આવ્યો છે। તે વસ્તુઓનો નિષેધ છે, જેમ કે તેમાં તમામ પ્રકારના સૂકા અને લીલા કઠોળમાંથી બનેલી વસ્તુઓ જેવા કે ચણા, સોયા, મગ વગેરે, લીલા શાકભાજી જેવા કે પરવર, તુરિયા, ભીંડા, સરગવાની સિંગ, ગલકા, દૂધી, લીલી ભાજીઓ જેવી કે તાંદરજા, પાલક, કડવો મીઠો લીમડો, સલાડ, કોબી વગેરે અનાજમાં બાજરી, ઘઉં, ચોખા, મકાઈ વગેરે તેમજ અનાજમાંથી બનતી વસ્તુઓ, તેલ અને તેલમાં તળાયેલી કોઈ પણ વસ્તુ વગેરે લેવાનો નિષેધ માનવામાં આવ્યો છે। જ્યારે કાળા મળી, સિંધો મીઠું, આદુ, તાજા મેવા, સૂકા મેવા, બદામ, કાજુ, મગફળી, બટેટા, સક્કરિયા, ઓલીવમાંથી બનતી વસ્તુઓ, ઓલીવનું તેલ, લીંબુ, પપૈયા, નાળિયેર, દૂધમાંથી બનતી વસ્તુઓ વગેરે વસ્તુને એકાદશીના દિવસે માન્ય રાખવામાં આવે છે। ધર્મ કહે છે કે મનુષ્યો જીવનના પ્રત્યેક 15 દિવસે પોતાનું મન અને જીવાને રાગ ભોગ તરફથી બહાર કાઢીને થોડી નજર વૈરાગ્ય તરફ કરવી જોઈએ, કારણ કે વૈરાગ્ય રૂપ વિરક્તિથી મનુષ્યને પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે, જેને કારણે મનુષ્યની પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિમાં ચિત્ત લાગે છે। અણુભાષ્ય નામના ગ્રંથમાં કહે છે કે એકાદશીનું બીજું નામ હરિવસારા છે, કારણ કે એકાદશી એ વ્રત છે જેના દ્વારા ભક્તજનો પોતાના પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે। એકાદશીના વ્રતથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિ દેવીની કૃપા ઉતરે છે, જેના કારણે જીવો અને જીવાત્મા પોતાના કર્મના બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે। મિત્રો, આપને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપને પણ મારી ગુજારિશ છે કે આપ પણ દર મહિને એકાદશી અવશ્ય રાખશો। કોમેન્ટમાં જય વાસુદેવ લખશો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।